खंभाड़िया एमएलए विक्रम माडमे कलेक्टर नी सामे नाराजगी व्यक्त करी छे। कलेक्टर भाजपना इशारे काम करता होवाना गंभीर आक्षेप कर्या छे। कलेक्टरे कोरोना ने कारणे बे महीनाथी सामान्य सभा न बोलावता माडम रोषे भराया हता। देवभूमि द्वारकानी अंदर विचित्र परिस्थिति चाले छे। भाणवर नगरपालिकानी चूंटणी प्रमुखनी चूंटणी करवा माटे 24 सभ્યોની મીટિંગ બોલાવવામાં કલેક્ટરશ્રીને તકલીફ પડે છે। રાજકોટની અંદર 72 સભ્યોની કોર્પોરેટરની મીટિંગ મળી શકે છે। જામનગરની અંદર 64 કોર્પોરેટરનો જનરલ બોર્ડ મળી શકે છે। જામનગર જિલ્લા પંચાયતની મીટિંગ પણ 24 સભ્યોની મળી શકે છે, પરંતુ દેવભૂમિના કલેક્ટરશ્રી એ સરકારના કહ્યાગ્રા અધિકારી હોય, કોઈ પણ સંજોગોની અંદર કોંગ્રેસ પાસે 16 સભ્યો હોય, ભાજપ પાસે 8 સભ્યો હોય, બે વખત ચૂંટણી કરવાની પ્રક્રિયા શરૂ થાય એના 10 મિનિટ પહેલાં ભાજપના કોઈ સભ્યને કોરોના થઈ ગયો છે એવું ખોટું નાટક કરી અને ચૂંટણી મુલતવી રાખવામાં આવે છે। છેલ્લે 1 તારીખે 1/5 આ ચૂંટણી હતી એને મુલતવી રાખી અને આજે 27 દિવસ થઈ ગયા ચૂંટણી નથી કરતા। રસીકરણ પ્રક્રિયાની વાતો વચ્ચે અમદાવાદ જિલ્લામાં ઉલટી ગંગા જોવા મળી। અમદાવાદ જિલ્લામાં 40 રસીકરણ કેન્દ્રોને બંધ કરી દેવામાં આવ્યા છે। અમદાવાદમાં અત્યારે હાલ 60 પૈકી માત્ર 20 કેન્દ્રો પર જ રસીકરણ કરવામાં આવી રહ્યું છે। બંધ કરાયેલા રસીકરણ કેન્દ્ર અંગે અમદાવાદ કલેક્ટરે નિવેદન આપતા કહ્યું કે રસીનો બગાડ ન થાય તે માટે રસીકરણ કેન્દ્રની સંખ્યા હાલ ઘટાડવામાં આવી છે। હાલમાં જે જરૂર છે તેટલા જ રસીકરણ કેન્દ્ર ચાલુ રખાયા છે। 45 વર્ષથી વધુની ઉંમરના 93% પણ વધારે લોકોને રસી અપાઈ ગઈ હોવાનો દાવો કલેક્ટરે કર્યો। 3,64,000 લોકો પૈકી 3,38,000 લોકોને રસી અપાઈ ગઈ છે। આ દાવો કલેક્ટર તરફથી કરવામાં આવ્યો છે। સાથે જ તેમણે જણાવ્યું કે 18 થી 45 વર્ષના લોકોને રસી આપવા અંગે રાજ્ય સરકારની સૂચના પછી નવા કેન્દ્રો શરૂ કરાશે। અમદાવાદ રૂરલમાં વેક્સિનેશનની કામગીરી ફરીથી વેગવંતી બનાવવામાં આવી છે। અત્યાર સુધી અમદાવાદ ગ્રામ્યમાં 93%થી વધારે જે 45 વર્ષથી ઉંમરના નાગરિકો છે, જે આપણે ટાર્ગેટેડ ગ્રુપ છે 3,64,000નું, એમાંથી 3,38,000થી વધારે લોકોને અત્યાર સુધી વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। 93%થી વધારે અચિવમેન્ટ છે। અત્યારે જે 45 વર્ષથી વધુ ઉંમરના બાકી લોકો છે એમને પણ મોબિલાઇઝેશન કરીને વેક્સિનેશન આપવાની કામગીરી ચાલે છે। સાથે સાથે જે કોવેક્સિનના સેકન્ડ ડોઝ પણ જેમના ડ્યુ છે અથવા કોવિશિલ્ડના સેકન્ડ ડોઝ ડ્યુ છે એમના વેક્સિનેશનની કામગીરી પણ વેગવંતી બનાવવામાં આવેલ છે। બીજી લહેરમાં